અંબાજી નજીક હળાદ ગામની નજીક આજે એક શિક્ષિકાને લીધે તેની જ શાળામાં આજે તાળાબંધી કરવામાં આવી હતી. ગામના અગ્રણીઓ સહિત શિક્ષકો દ્વારા શાળામાં અગાઉ પણ આ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આ શિક્ષિકા દાદાગીરી કરે છે અને ખોટી રીતે પોલીસ કેસ કરવાની ધમકીઓ આપે છે, જેને લઈને આ શાળામાં આ શિક્ષિકાને રાખવી નહીં. જેને લઈને અગાઉ આ શિક્ષિકાની બદલી કરવામાં આવી હતી, ત્યારે હવે પાછી આ શિક્ષિકા ફરીથી જ્યારે આ શાળામાં હાજર થઈ તો ગ્રામજનો અને શિક્ષકો દ્વારા શાળાને તાળેબંધી કરવામાં આવી છે, જેને લઈ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગ્રામજનો અને શિક્ષકોની માંગ છે કે જ્યારે આ શિક્ષિકાની બદલી અહીંયાથી થશે ત્યારબાદ જ આ શાળાને ખોલવામાં આવશે. આપણા શાળાના શિક્ષિકા શ્રી જુબેદા ખાતુન 5/3/2020 રોજ માસ્ટરમાં ખોટી સહી કરવા બદલ ગામ લોકોને જાણ તથા બીજા ઘણા પ્રશ્નો હતા, એ પ્રશ્નોના વિરોધમાં 11/3/2020 રોજ શાળામાં તાળાબંધી કરાઈ હતી. તાલુકાના અધિકારીઓ આવીને તમામ ગામ લોકોના, એસએમસીના સભ્યોના, શિક્ષકોના, આંગણવાડીના, મધ્યાહ્ન ભોજન સંચાલકના અને આજુબાજુના લોકોના નિવેદન લીધા હતા. નિવેદન બાદ એમણે એવી ખાતરી આપી હતી કે આ બેન તમારી શાળામાં હવે નહીં રહે અને એમને ખટાલ પ્રાથમિક શાળામાં કામગીરી તરીકે મૂકેલ હતા. નામ અમારી શાળામાં જ ચાલુ હતું. ત્યારબાદ કોરોના કાળ દરમિયાન 1.5 વર્ષ બેન વગર અમે અમારી શાળા ચલાવેલ છે. છેલ્લે 19/3/2021 રોજ ફરીથી તાલુકાના ઓર્ડરથી બેન હાજર થવા આવેલ છે. ઓર્ડર તાલુકાના ઓર્ડરના આધારે આચાર્ય તરીકે મેં એમને હાજર કરેલ છે, પણ ગામ લોકોને માલુમ પડતા ગામ લોકોએ આજે 22 તારીખે શાળાની તાળાબંધી કરી છે, જે બદલ આ જાણકારી તમને આપું છું. મન તો ઉપરથી સાહેબનો આદેશ હતો એટલે ટીપીઓએ લેટર લખી આપ્યો, તો હું કામગીરીમાં મૂકેલી હતી તો મારી મૂળ શાળામાં સાહેબના આદેશથી શનિવારે હાજર થઈ ગઈ અને આજે આવી તો સ્કૂલ સહી કરી અને પછી કે બેન શાળા બંધ કરવાની છે. બસ ગત વર્ષે પણ આ રીતની ઘટના બની હતી, શું કારણ છે કે તમે શાળા આવો છો, શાળામાં તાળાબંધી કરવામાં આવે છે? ગત વર્ષે તો હું મારે કોઈ તકલીફ હતી જ નહીં અને ગત વર્ષે મેં નિવેદન આપેલું જ હતું કે ભાઈ હું રેગ્યુલર શાળામાં આવું છું અને 11 વાગે આવું, 10:50 આવીને 5:10 મારી શાળામાંથી હું નીકળું છું અને મારી જોડે અહીં આવવા માટે સાધન નહીં તો મેં સ્પેશિયલ એક્ટિવા રાખ્યું છે, હળાશથી હું એક્ટિવા લઈને જ આવું છું અને ટાઈમસર આવી જાઉં છું. મેડમ, વાલીઓના, શિક્ષકોના અને આ તમારા પ્રિન્સિપલના આક્ષેપ છે કે તમે બેન દાદાગીરી કરો છો? ના, શું કરવા, મારે તો અહીંયા નોકરી કરવી છે, દાદાગીરી કરીને મારે ક્યાં જવું? કોઈ ધમકી નહીં આપી. અમારા આચાર્યએ મને ગાળ બોલી હતી માં સમાની, તો મેં એવું કીધું કે શાળાની અંદર સાહેબ ગાળ ના બોલાય, આપણે આજે ગાળો બોલીએ તો એની અસર બાળકોના ઉપર શું પડે. એટલે મેં સાહેબને ના પાડી હતી કે સાહેબ તમે ગાળો બોલવાનું ના રાખો. પછી અમારે સીઆરસી આવ્યા તો મેં સીઆરસીને બી રજૂઆત કરી, એમને કબૂલ્યું સીઆરસીના આગળ કે હા સાહેબ મેં ગાળ બોલી હતી, મારી ભૂલ થઈ ગઈ. એટલે આપણે અહીંયા બાળકોને શિક્ષણ આપવા આવીએ છીએ, પછી આપણે ગાળો બોલીએ, ઝઘડા કરીએ, એ બધું ક્યાંથી ચાલે? બાળકોને શિક્ષણ આપવાનું છે, ગાળો બોલીને બાળકોના ઉપર ખરાબ વર્તન નથી ઊભું કરવાનું. જે મેં શાળાના સ્ટાફ દ્વારા આગળ સરકારમાં અરજી કરવામાં, ટીડીઓને પણ લેખિતમાં આપવામાં આવ્યું છે, તમારા દ્વારા કોઈ રીતે લેખિતમાં આપવામાં આવ્યું છે? ના, મેં તો કંઈ કર્યું, હું શું કરવા લેખિતમાં આપું? મેં કોઈ લેખિતમાં નથી આપ્યું. આ મારે તો ઓર્ડર કામગીરીમાં મૂકી હતી સાહેબે, ગઈ વખત આ બન્યું તો એ બી અનિયમિતના કારણે. તો મેં સાહેબને કીધું કે તમે આવીને રજીસ્ટર ચેક કરી લો, એની અંદર મારો ટાઈમ જોઈ લો, મારી રજાઓ જોઈ લો. બેન, 5 માર્ચના દિવસે તમારી અડધી રજા પ્રિન્સિપલ દ્વારા રાખવામાં આવી હતી માસ્ટર? મારી રજાઓ તો ઓલરેડી 11 રજાઓ માર્ચમાં જમા હતી. આજ સુધી કોઈ બી શાળાની અંદર શિક્ષકોને જઈને પૂછો કે માર્ચ મહિનાની અંદર પેન્ડિંગ રજાઓ કેટલી હોય, મારી 11 રજા જમા હતી. સાહેબ આવશે, અમારા સાહેબ ચેક કરીને ગણી લેશે. સાહેબને એવો આક્ષેપ છે કે તમે રજા પાડેલી ઉપર ના કરેલી છે? સાહેબ ના, રજા પાડીને સહી ના થાય એની અંદર સાહેબને જ રજા ગણવાની હોય. સાહેબ મને ખોટી રીતે બદનામ કરે છે, કેમ કે રજાઓ તો ઓલરેડી મહિનો પૂરો થાય ને તો એમને ગણવાની જ આવે છે કે કેટલી રજાઓ બેને વાપરી, એટલે એ રજાઓ ગણી શકે છે. તમે એવું શું કામ કરી શકે? ગામ લોકો તમને કહે છે કે ગામ લોકો નથી કહેતા, જોઈતા જ નથી તેવું. કોણ કહે છે? ગામવાળા, બધા ગામવાળા. ગામ 500 માણસોનું ગામ છે, એમાંથી મારા વિરુદ્ધમાં 500 એ 500 હોય તો મને બતાવો કે 500 જણા મારા વિરુદ્ધ છે. આઠમામાં શું તકલીફ છે બગા એમની? સાહેબ આવે ત્યારે ભણાવતી નથી, મોડી મોડી આવે છે, મોબાઈલ ઉપર જ પડી જશે, મારતી નથી. મારતી નથી ના. આ બેનની એવી છે, અમારી શાળાઓ પહેલી ચાલતી છે, આ એના પછી આછું બિલાબેન આવી છે, તે દિવસની આ અમારી શાળામાં ભલ્લાસારો થાય છે. તે પહેલી વખતે અમે તાળાબંધી કરી, તે આ બેન તાલુકામાંથી જિલ્લામાંથી આવા, તે એમને
વાત કરી આ બહેનોએ આવશે તો ફરીથી તાળાબંધી કરશું તે કે પરછનથી તે અગિયાર બાર વાગે આવે સાડા ત્રણની જતી રહે આ ખોટો નિયમ બહેનનો ને ધમકી બતાવવી સાહેબોને ધમકી બતાવવી કોઈ સભ્યો ન ગણવા કોઈ ગામ લોકો ન ગણવા આવો એમનો પરછણ હે તે એના માટે આ બહેન અમારે શાળામાં નથી સાહેબ.